नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। डोंगरा पुलिस सूरत ना एक एएसआई ने 100 पेटी विदेशी दारू साथे झड़पी पड़ता चकचार। वापी थी बोरीवली वच्चे ट्रेन में फायरिंग, 4 लोगों नु मौत। वापी वीआईए खाते गुजराती नाटक नु आयोजन। मोगरावाड़ी ना केरी ना व्यापारी नी कार पोताना घरे पार्क होवा छता महाराष्ट्र ना चारुटी टोल पर 65 रुपया कपाया। हवे समाचार विगतवार जोईए। વાપીના ડુંગરા પોલીસે સુરતના એક એએસઆઈને 100 પેટી વિદેશી દારૂ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે। સુરતના એએસઆઈ રોનક હીરાની ડુંગરા પોલીસના હાથે મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે। ડુંગરા પોલીસે આ બુટલેગર એએસઆઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાપી અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની હદ પર આવેલ ચેકપોસ્ટ પર પોલીસની ટીમ ચેકિંગમાં હતી, તે દરમિયાન સેલવાસથી આવી રહેલી એક કારને રોકી તેમાં તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આથી પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલો કાર ચાલક સુરતના પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતો રોનક હીરાની હોવાનું બહાર આવ્યું છે। ગણતરી કરતા કારમાંથી 100 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। આથી પોલીસે કાર 90,000 ની કિંમતના વિદેશી દારૂ અને કાર સાથે આરોપી બુટલેગર એએસઆઈની ધરપકડ કરી છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની હદ પરથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અનેક પોલીસકર્મીઓ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યા છે। તેમના વિરુદ્ધ વલસાડ પોલીસે કડક કાર્યવાહી પણ કરેલ છે। ત્યારે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરીમાં મોટી કમાણી હોવાના કારણે કેટલાક પોલીસકર્મીઓ બુટલેગરની ભૂમિકા ભજવી દારૂની છૂટ ધરાવતા દમણ અને દાદરા નગર હવેલીમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોવાનું બહાર આવી ચૂક્યું છે। આ વખતે પણ પોલીસે સુરતના બુટલેગર એએસઆઈની ધરપકડ કરી વાપી કોર્ટમાં રજૂ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાપીથી બોરેવલી વચ્ચે ટ્રેનમાં ફાયરિંગ, 4ના મોત। ફાયરિંગ કરનાર આરપીએફ કોન્સ્ટેબલની કરાઈ ધરપકડ। ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં આરપીએફ ચેતન નામના કોન્સ્ટેબલે અચાનક ફાયરિંગ મારતા 4 લોકોના મોત થયા છે। મુંબઈના વાપી વિસ્તારથી બોરીવલી વચ્ચે આ ઘટના બની હોવાનું કહેવાય છે। ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। ટ્રેનમાં B5 ડબ્બામાં ફાયરિંગ થયું છે। અટકાયત કરાયેલ પોલીસકર્મી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ હોવાનું કહેવાય છે। જયપુર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની છે, જેમાં એક આરપીએફ સહિત 3 પેસેન્જરના મોત થયા હોવાનું અહેવાલ છે। જયપુર મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે બનેલી આ ઘટનાના પગલે ભારે ચકચાર મચી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। વાપી વીઆઈએ ખાતે ગુજરાતી નાટકનું આયોજન। મોગરાવાડીના કેરીના વ્યાપારીની કાર પોતાના ઘરે પાર્ક હોવા છતાં મહારાષ્ટ્રના ચારુટી ટોલ પર 65 રૂપિયા કપાયા।
વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકા સેવાકીય ક્ષેત્રે અગ્રેસર જય માતાજી સેવા સંઘ દ્વારા સેવા કાર્ય સાથે મનોરંજન પૂરું પાડવાના ધ્યેય સાથે વાપી વીઆઈએ ખાતે ગુજરાતી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ તાલુકા વિસ્તારના વિવિધ સમાજ સાથે સંકળાયેલા આગેવાનો તથા સંસ્થાના સભ્યોએ નાટક નિહાળી જય માતાજી સેવા સંઘના આયોજનને બિરદાવ્યું હતું। ઉમરગામ તાલુકા પંથકમાં શિક્ષણ આરોગ્ય તેમજ સામાજિક કાર્યોમાં જરૂરિયાત મંડળને મદદ થાય એવા આશય સાથે ભગવાનભાઈ ભરવાડની પ્રેરણાથી 20 વર્ષ અગાઉ જય માતાજી સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી। વિવિધ સંગઠનો દ્વારા આયોજિત સમૂહ લગ્ન, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ, સહાય, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ, કોરોના કાળ દરમિયાન જરૂરિયાતમંદોને અનાજ કીટ વિતરણ, તાલુકાના ધાર્મિક સ્થળોના પુનઃનિર્માણમાં આર્થિક યોગદાન સહિત અનેક સેવાકીય કાર્યો જય માતાજી સેવા સંઘના નેજા હેઠળ થઈ રહ્યા છે। સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ચેરમેન પ્રેમશંકર શ્રીમાળી તથા સંસ્થાના અન્ય સભ્યો દ્વારા ઉમરગામ વિસ્તારના લોકોને મનોરંજન મળી રહે તેમ નવી પેઢી ગુજરાતી ભાષા અંગેનું ગૌરવ લઈ શકે, માતૃભાષા સાથે આત્મીયતાથી જોડાય તે હેતુથી પાર્ટનર મસ્ત તો લાઈફ જબરજસ્ત નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। જય માતાજી સેવા સંઘના હોદ્દેદારો અને સભ્યોએ આયોજનમાં સહભાગી થનાર તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। તમામ દર્શકો માટે જય માતાજી સેવા સંઘ તરફથી નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખુદ જય માતાજી સેવા સંઘના સભ્યોએ 600થી વધુ નાસ્તાના પેકેટ તૈયાર કર્યા છે। નાટક પૂર્ણ થયા બાદ ગુજરાતી રંગમંચના નામાંકિત કલાકાર અપરા મહેતાએ જણાવ્યું હતું કે માતૃભાષા સાથે નવી પેઢીને જોડવામાં ગુજરાતી રંગમંચની મહત્વની ભૂમિકા રહી છે। આજે દર્શકોમાં મોટી સંખ્યામાં યુવકોને જોઈ આનંદની લાગણી અનુભવશો તેમ જણાવ્યું હતું। નમસ્કાર, હું છું અપરા મહેતા અને હું જય માતાજી સેવા સંઘને કારણે હું અહીંયા મારું નાટકનો શો કરવા આવી હતી। અને મારે બસ ગુજરાતીઓને એક ખાસ વાત કહેવી છે કે તમારા યંગસ્ટર્સને ગુજરાતી ભાષા તરફ વાળવા માટે નાટકો બતાવવાની ટેવ પાડો, નાટકો જોવાની ટેવ પાડો અને સાથોસાથ જેટલા ગુજરાતી કાર્યક્રમ થતા હોય એ બધામાં આવવાની ટેવ પાડો, જેથી શું થાય કે આપણી ગુજરાતી ભાષા, આપણી માતૃભાષા બચેલી રહે। અને એ બહુ જ અગત્યનું છે કારણ કે લગભગ બધા અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે અને પછી સારી રીતે ગુજરાતી ભાષા બોલી નથી શકતા। તમે કોઈ પણ બીજા પ્રાંતના, કોઈ પણ સ્ટેટના લોકોને જોશો તો એ લોકો પોતાની માતૃભાષા વિશે બહુ જ ગર્વ અનુભવતા હોય છે। એમાં મહારાષ્ટ્રીયન છે, બેંગોલી છે, સાઉથ ઇન્ડિયન્સ છે, જે અને આપણે ગુજરાતીઓ એટલું નથી એવું કરતા, પણ મને એમ લાગે છે કે નાટકો જોવાની ટેવ પાડવી અને ગુજરાતી જેટલા પણ સારા પ્રોગ્રામ્સ અહીંયા થતા હોય, સારા સુગમ સંગીતના પ્રોગ્રામ થતા હોય તો એ યંગસ્ટર્સે ખાસ જોવા આવે એવી મારી નમ્ર વિનંતી। વિશ્વ મિત્રતા દિવસ નિમિત્તે કાર્યકરો દ્વારા ભરતભાઈ રાજપૂતનું અભિવાદન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા પાલઘર જિલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ રાજપૂતની વરણી કરવા બદલ બોરડી કેનાડ ગ્રુપ વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બોરડીના એન કે પાટીલ ઓડિટોરિયમ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યકરોએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ઉજવવામાં આવતા ફ્રેન્ડશિપ ડેની પૃષ્ઠભૂમિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે બોરડીના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રામપુર, ઢોલવડ, કેનાડ અહીંના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। આ પ્રસંગે મંડળના ઉપસરપંચ દિનેશ ઠાકુર, ઢોલવડના સરપંચ રવિન્દ્ર, ડેપ્યુટી સરપંચ કૃણાલ શાહ, જિલ્લા પંચાયત સભ્ય જયવંત ડોંગરકર, દેવાનંદ શિંદા, જ્યોતિ પાટીલ, પંચાયત સમિતિના સભ્યો બાલા કાંબલ, લક્ષ્મી કુરાડા, રામપુરના ડેપ્યુટી સરપંચ કિરણ મોહિતે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશા વર્તક દ્વારા કરવામાં આવ્યું।
युवा शक्ति चेरिटेबल ट्रस्ट सरिगाम द्वारा सामाजिक आगेवान स्वर्गवासी कमलाशंकर राय नी पुण्यतिथि निमित्ते महारक्तदान शिबिर नु आयोजन करवामां आव्युं हतुं। कार्यक्रम ने सफल बनावा माटे मोटी संख्या में युवानोए रक्तदान करवा आवी पहोंच्या हता। लायन्स ब्लड बैंक वापी अने वलसाड रक्तदान केन्द्रना सेवाभावी डॉक्टरो अने सहयोगी मित्रोए कार्यक्रम ने सफल बनावा खड़े पगे सेवा पूरी पाड़ी हती। आमंत्रण ने मान आपी वापी इंडस्ट्रीज एसोसिएशन प्रमुख सतीशभाई पटेल, आरके देसाई कॉलेज ऑफ इंस्टिट्यूटना चेयरमैन मिलनभाई देसाई, एएसआई प्रमुख कमलेशभाई भट्ट, पूर्व प्रमुख शिरीषभाई देसाई सहित विविध धार्मिक संगठनना आगेवानो आयोजकोने प्रोत्साहन पूरु पाडवा उपस्थित रह्या हता। महारक्तदान शिबिरना भव्य आयोजन बदल युवा शक्ति चेरिटेबल ट्रस्टना तमाम सभ्यो अने राय परिवारना सदस्योने तेमज राकेश रायने उपस्थित महानुभावोने अभिनंदन पाठव्या हता। कार्यक्रमना अंते जरूरियातमंद लाभार्थीओने मंचस्थ महानुभावोना हस्ते व्हीलचेयर अर्पण कराई हती। આજ ના રક્તદાન શિબિર શરૂ થયું ને એમના પ્રથમ રક્ત 66મી વખત પટેલ એમનું સ્વાગત કે જે રક્તદાન કરવાની ઉંમર ખબર થઈ 67 ઘણા રોકાવા જરૂરભાઈ કહેશે ને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરિગામ દ્વારા સરિગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અગ્રણી સ્વર્ગસ્થ શ્રી કમલાશંકર રાયજીના 20મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે આ રીતે જ અમે રક્તદાન શિબિર કરતા આવેલા છે। મારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ સરિગામના તમામ લોકો સાથે, ઉમરગામ તાલુકાના તમામ આગેવાનો સાથે હળીમળીને સુખ દુઃખમાં ભાગીદાર થઈને ખૂબ કામ કર્યું છે। લોકોના સાથે રહીને સેવાકીય કાર્ય ખૂબ કર્યા છે। એ જ પરંપરા અમારા પરિવારે જાળવી રાખી છે અને એમની પ્રેરણાથી અમે આવા સેવા કાર્યો સતત ચાલુ રાખ્યા છે। બ્લડ ડોનેશન કેમ્પ હોય, ટ્રાઇસિકલ વિતરણ કરીને અપંગોને સહાય આપવાની વાત હોય, બેડ પર કમ્પ્લીટલી બેડ રેસ્ટ પર હોય એવા પેશન્ટોને વ્હીલચેર આપવાનું હોય, બાળકોને રેઇનકોટ આપવાની વાત હોય, નોટબુકનું વિતરણ હોય, આવા અનેકો અનેક કાર્યો અમે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરિગામ દ્વારા કરવામાં આવી રહ્યા છે। મારા પિતાશ્રીએ આ સરિગામ જીઆઈડીસી લાવવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી। જે સમયે જીઆઈડીસી માટે જમીન સંપાદન કરવાની વાત હતી ત્યારે ખેડૂતોને સમજાવી અને જમીન લેવા માટે એમને તૈયાર કર્યા હતા। તે સમયે માત્ર 4,000 રૂપિયા એકરના જમીન પ્રમાણે ખેડૂતો આપવા માટે તૈયાર થઈ ગયા હતા અને છેવટે જ્યારે ફાઇનલ હપ્તો આપવામાં આવ્યો ખેડૂતોને ત્યારે 9,000 રૂપિયા મીટર પ્રમાણે ખેડૂતોને મારા પિતાશ્રી છોટુભાઈ પટેલ, મિલનભાઈ દેસાઈના પિતાશ્રી રમણકાકા, આ બધાએ સાથે મળીને અમને જીઆઈડીસીની જમીન સંપાદન કરવા માટે ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને આના કારણે જ લાખો લોકો, હજારો લોકો ધંધો વેપાર અને રોજગાર સરિગામ જીઆઈડીસીમાંથી મેળવી રહ્યા છે। એ એમના પુણ્ય થકી જ આજે સરિગામ જીઆઈડીસી ધમધમી રહી છે। સુમિત પ્રતાપસિંહ રાણા, કનિષ્ઠના ભારત સે, રાકેશભાઈ કો બહોત બહોત શુભકામનાએ, અભિનંદન વંદન હૈ કે યુદ્ધ સ્તર પર ઇન્હોને કામ કિયા ક્યા કહેતે યુદ્ધ કહાં તક ટાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય, તું ભી હૈ રાણા કા વંશજ, ફેંક જહાં તક ભાલા જાય। ઇન્હોને એસા ભાલા ફેંકા કે યહાં યુવાઓ, ઇતને સારે યુવા બહોત ભારી સ્તર મેં આકર રક્તદાન કર રહે હૈ। રક્તદાન કરના મહાદાન હૈ ઓર જો અગર ઇનકે ઉસસે એક આદમી કી ભી જાન બચ જાતી હૈ તો એ કાર્યક્રમ સફલ હોને કા કામ હોગા ઓર મેં ઇનકો બહોત બહોત આભાર દેતા હું, વંદન કરતા હું, અભિનંદન કરતા હું। હમારી પૂરી ટીમ ઇનકો બહોત બહોત ધન્યવાદ કરતી, ઇસી તરહ સમાજ મેં અગ્રસર રહે, જય ભવ। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। મોગરાવાડીના કેરીના વ્યાપારીની કાર પોતાના ઘરે પાર્ક હોવા છતાં મહારાષ્ટ્રના ચારુતી ટોલ પર 65 રૂપિયા કપાયા।
બાદ ફરી આપનું સ્વાગત છે. મોગરાવાડીમાં રહેતા કેરીના વ્યાપારીની કાર પોતાના ઘરે પાર્કિંગમાં પાર્ક હોવા છતાં તેમના ફાસ્ટ્રેકમાંથી મહારાષ્ટ્રના ચારોટી ટોલ ટેક્સ પર 65 રૂપિયા કપાયાનો મોબાઈલ પર મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમનું એરટેલનું ફાસ્ટ્રેક કાર્ડ હતો, જો કે આ ટોલ ટેક્સ કાપવા બાબત કાર માલિકે એરટેલ કંપનીમાં ફરિયાદ કરતા 15 દિવસમાં રકમ જમા થશે એનું જણાવ્યું છે. અમદાવાદ મુંબઈ હાઈવે પર રાત દિવસ લાખો વાહનો પસાર થતા હોય છે. વાહન ચાલકોને રસ્તે કોઈ તકલીફ પડે તો તે માટે સરકાર દ્વારા હાઈવે પર કેટલીક એજન્સીઓને ટોલ ટેક્સ ફાળવવામાં આવ્યા છે. આધુનિક જમાનામાં વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે ફાસ્ટ ટ્રેકનો અમલ કરવામાં આવ્યો હતો, જેના કારણે ટોલ ટેક્સ પર પોતાના વાહનો જતાની સાથે જ ફાસ્ટ ટ્રેકમાંથી ઓટોમેટિક પોતાના ખાતામાંથી રહેલી રકમ ટોલમાં કપાઈ જતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનોથી કાર માલિકની કારો પોતાના ઘરે હોવા છતાં ટોલ ટેક્સ ઉપરથી ફાસ્ટ ટ્રેકના માધ્યમથી ઓટોમેટિક ખાતામાંથી પૈસા કપાઈ જવાના કિસ્સાઓ બનવામાં આવે છે. ત્યારે ગઈકાલે સાંજે વલસાડના કેરીના વેપારી અને મોગરાવાડી મહાદેવનગર શિવશક્તિ કોમ્પ્લેક્સમાં રહેતા રુદ્રનાથ આર મિશ્રાની ફોર્ડ ફિગો ટિટેનિયમ કાર નંબર GJ15CJ6889 નંબરવાળી પોતાના કાર ઘરે પાર્કિંગમાં હતી અને ફાસ્ટ ટ્રેકનો કાર્ડ પણ પોતાની પાસે હતો. તેમ છતાં ગઈકાલે તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો કે મહારાષ્ટ્રના ચારોટી ટોલટેક્સ પરથી ફાસ્ટ ટ્રેક મારફતે 65 રૂપિયા ખાતામાંથી કપાઈ ગયા હોવાનો મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જે અંગે કાર માલિક રુદ્રનાથ મિશ્રાએ ટોલ ટેક્સ કાપવા બાબતે એરટેલ કંપનીમાં ફોન કરતા 15 દિવસમાં રકમ જમા થશે એનું જણાવ્યું છે. આર્યન મિશ્રા, મેં મોગરાવાડી મહાદેવનગર વલસાડ મેં રહેતા હું. કલ જો હૈ મેરી ગાડી ફોર્ડ GJ15CJ6889 यहाँ खड़ी थी मेरे गैरेज में घर पे, और उसमें चारोली से मेरे ऊपर मैसेज आया कि 65 रुपया कट गया है. इन लोगों का ये पैसा हो गया है. मैंने कंप्लेन भी किया, वो बोले 10 दिन में वापस जाएगा, नहीं तो फिर देखता हूँ जो है. ऐसे मेरे हिसाब से तो 70% लोगों का ये हो कट रहा है. कोई 65 रुपये 70 रुपये 50 रुपये पे ध्यान नहीं देता है लोग. एक बार टेलीफोन भी जब कोई किया, 5% लोग ऐसे हैं जो कि कंप्लेन करते हैं, नहीं कोई कंप्लेन नहीं करते हैं, जो हमेशा आते जाते हैं, जगह जगह कट जाता है. ऐसा नहीं होना चाहिए. जो है धर्मपुरना विल्सन हिल पर आवेल प्रवासियोनी लग्जरी बस घाट उतरता नड़ियो अकस्मात. ધરમપુરના વિલ્સન હિલ પર આવેલ પ્રવાસીઓની લક્ઝરી બસ ઘાટ ઉતરતા નડ્યો અકસ્માત. ચાલકે અવઘા ઘાટ ઉપર સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસને ઘાટ ઉપર આવેલ હનુમાન મંદિરના પિલરમાં ભટકાવી દીધી હતી. મંદિરના પિલરને થયું નુકસાન. બસમાં ભરેલા પ્રવાસીઓના જીવ પડી કે બંધાયા હતા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડોંગરા પોલીસે સુરતના એક એએસઆઈને 16 પેટી વિદેશી દારૂ સાથે ઝડપી પાડતા ચકચાર. વાપીથી બોરીવલી વચ્ચે ટ્રેનમાં ફાયરિંગ, 4 લોકોનું મોત. વાપી વીઆઈએ ખાતે ગુજરાતી નાટકનું આયોજન. મોગરાવાડીના કેરીના વ્યાપારીની કાર પોતાના ઘરે પાર્ક હોવા છતાં મહારાષ્ટ્રના ચારુટી ટોલ પર 65 રૂપિયા કપાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.